છો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મજામાં ને બધા? સરસ. તો આજે આપણે હવે જોશું કલરવ સ્વાધ્યાયપોથી ધોરણ 1. તો તેમાં આપણે પહેલો પાઠ ભણી ગયા, શાળા તત્પરતા 1 ઈ જોઈ ગયા, આખો પૂરો થઈ ગયો. હવે બીજો પાઠ જોશું. બીજા પાઠમાં પણ આપણે ઓલું ચક્કી બેન વાળું કવિતા ગાઈ હતી ને, એના આધારે પછી આ પ્રશ્નમાં જવાબ લખ્યા હતા. તેના પછી આપણે મૌખિક પ્રશ્ન જવાબ કર્યા હતા, એ પણ જોઈ ગયા. પછી પક્ષીને તેના માળા સુધી પહોંચાડતા, એ પણ શીખી ગયા. પછી બંધ બેસતા ચિત્રોની જોડી બનાવી, એ પણ શીખી ગયા. પછી ટપકા જોડી, અંદર બહાર નીકળો, બહારથી અંદર નીકળો. પછી વિવિધ વસ્તુઓમાંથી તોરણ, ધજા, માળા એવું બધું બનાવતા શીખી ગયા. હવે આજે આપણે જોશું દરેક હરોળમાં અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરો. તો આ હરોળમાં ચિત્ર આપેલા છે, એ જોઈને જે અલગ પડતું હોય એના ઉપર ચોકડી કરવાની છે. તો આપણે પહેલું જોઈ જોઈએ, આ શું છે? કેરી છે. તો આ શું છે? રીંગણ છે. આ સફરજન, આ કેળું ને આ સીતાફળ છે. તો કેરી, સફરજન, કેળું અને સીતાફળ શું કહેવાય? ફળમાં આવે. અને રીંગણું છે એ શેમાં આવે? શાકભાજીમાં. તો રીંગણા ઉપર ચોકડી કરવાની. પછી આ શું છે? ફૂલ છે, જાસૂદનું. પછી આ શેનું ફૂલ છે? મોગરાનું. આ શેનું છે? ગુલાબનું. આ શેનું છે? કમળનું. આ શું છે? પાંદડું છે. આ બધા ફૂલ છે અને આ એક પાંદડું છે. તો તેના ઉપર ખોટાની નિશાની કરવાની. પછી આ શું છે? પેન છે. પછી આ સાણચી, આ ચીપિયો છે. આ શું છે? તાવેથો. અને આ શું છે? ભાત્યું. તો આ બધી આપણે ક્યાં હોય વસ્તુ? રસોડામાં હોય. અને આ તો લખવાની પેન છે, એટલે પેન બધાથી અલગ પડે તો એના ઉપર ચોકડી કરવાની. પછી આ શું છે? ચકલી. આ કબૂતર. આ શું છે? પોપટ. આ શું છે? બાજ. અને આ શું છે? સાપ. તો આ બધા આ ચારે છે એ પક્ષી છે અને આ છે એ સરીસૃપ પ્રાણી છે. તો એ સાપ છે તો એની ઉપર એ અલગ પડે, એની ઉપર ચોકડી કરવાની. પછી આ શું છે? માખી છે. આ કરોળિયો છે. અને આ મકોડો. અને આ વંદો છે. અને આ શું છે? કાગડો. તો આ બધા છે એ જીવજંતુમાં આવે અને આ કાગડો છે, કાગડો શેમાં આવે? પક્ષીમાં. તો કાગડો બધાથી અલગ છે તો એના ઉપર ચોકડી કરવાની. પછી આ શું છે? રિક્ષા. આ નાવ છે. આ શું છે? સ્કૂટર. આ શું છે? ગાડી. અને આ શું છે? સાયકલ. તો રિક્ષા, સ્કૂટર, ગાડી અને સાયકલ એ બધું શેમાં આવે? વાહનોમાં આવે. નાવ છે એ વાહનમાં આવે ને, એટલે એની ઉપર ચોકડી કરવાનું. પછી આ શું છે? ભેંસ. આ હાથી. આ ચકલી. આ કૂતરો છે ને આ બકરી છે એ બધા શેમાં આવે? પશુઓમાં આવે. અને ચકલી છે એ શેમાં આવે? પક્ષીમાં. તો ચકલી અલગ પડે છે તો એની ઉપર ચોકડી કરવાની. એવું પાછળ આવી જાવ જોઈએ. ચિત્ર ધ્યાનથી જુઓ. ચિત્રને ધ્યાનથી જોવાનું કીધું છે, એટલે ચિત્રમાં જોઈ જોઈએ આપણે કેટલા ઘણા બધા પ્રાણીઓ દેખાય છે. દેખાય છે ને? આ શું છે? વાંદરાભાઈ છે. જો વાંદરાભાઈ કેવા, હાથમાં માથા ઉપર ટોપી, હાથમાં કંઈક લઈને ઊભા છે. પછી શું છે? હાથી, સસલું, શિયાળ, જીરાફ, ઊંટ, એની ઉપર કાગડો, હરણ અને રીંછ. એ બધા ક્યાંક જાય છે, લાઈન છે. જો આગળ વાંદરાભાઈ છે. પછી હવે નીચે જુઓ જોઈએ. ઉપર આપેલા ચિત્રમાં હોય તેવા પ્રાણીઓ પાસે સાચાની નિશાની અને ન હોય એવા પ્રાણીઓ પાસે ચોરસમાં ખોટાની નિશાની કરો. હોય ને એને એ ખાનામાં સાચું કરવાનું, ન હોય એ ખાનામાં ખોટું કરવાનું. તો જુઓ જોઈએ, આ પહેલું ચિત્ર શું છે? વાઘ છે. તો વાઘ છે આ ચિત્રમાં, જુઓ જોઈએ બધાય ધ્યાનથી. નથી તો એના ખાનામાં ચોકડી કરવાની. પછી આ શું છે? જીરાફ. તો જીરાફ છે આમાં આર્યાવડો, મોટો મોટા મોટો જીરાફ છે ને, તો એમાં સાચું કરવાનું. પછી આ શું છે? સિંહ છે. તો આ ચિત્રમાં સિંહ છે ક્યાંય? નથી તો એ ખાનામાં ચોકડી કરવાની. પછી આ શું છે? હાથીભાઈ. તો હાથીભાઈ છે, હા, તો અહીંયા સાચું કરવાનું. પછી ઊંટ. ઊંટ છે, હા, તો અહીંયા સાચું કરવાનું. ગેંડાભાઈ છે, જો જોઈ ચિત્રમાં ગેંડો છે, નથી તો અહીંયા ખોટું કરવાનું. પછી આ શું છે? રીંછ. તો રીંછ છે આમાં, હા છે, તો અહીંયા સાચું કરવાનું. આ શું છે? ચિત્તાભાઈ. ચિત્તાભાઈ છે, નથી તો એ ખાનામાં
ચોકડી કરવાનું. આ શું છે? વાંદરો. વાંદરા ભાઈ છે. હા, તો એ તો પહેલા જ છે, તો અહીંયા સાચું કરવાનું. હવે બાજુના પેજ ઉપર આવી જાઓ. નીચે આપેલી વસ્તુઓ ક્યાં હશે? રંગ પૂરીને જણાવો. જો ઘરમાં હોય ને તો જે ઓલું ગોળ ચકેડું આપેલું છે, ગોળ રાઉન્ડ, એમાં લાલ કલર પૂરવાનો. શાળામાં હોય તો દુધિયા પૂરવાનો. ઘર અને શાળા બંનેમાં હોય તો ત્યાં લીલો કલર પૂરવાનો છે. જુઓ જો પેલું ચિત્ર શેનું છે? ટેબલ છે. તો ટેબલ ક્યાં હોય? શાળામાં હોય તો ટેબલમાં જે રાઉન્ડ આપેલું છે એમાં દુધિયા કલર પૂરવાનો છે. પછી જુઓ જો શું છે, અરીસો છે. અરીસો ક્યાં હોય? ઘરમાં હોય તો અહીંયા લાલ કલર પૂરવાનો છે. પછી આ શું છે? કોમ્પ્યુટર છે. તો કોમ્પ્યુટર ક્યાં હોય? ઘરે હોય ને શાળાએ હોય તો અહીંયા લીલો કલર પૂરવાનો. પછી આ ઝાડ છે. તો ઝાડ ક્યાં હોય? ઘરમાં. તો ઘરમાં છે હોય તો અહીંયા લાલ પૂરવાનો. પછી આ શું છે? કબાટ છે. તો આપણે કપડાનો રાખ્યા કબાટ હોય ને, એ ક્યાં હોય? ઘરે હોય તો ઘરમાં, તો એ ખાનામાં લાલ પૂરવાનો. પછી આ શું છે? પેન્સિલ. પેન્સિલ તો ઘરે હોય ને સ્કૂલે હોય તો અહીંયા લીલો પૂરવાનો. પછી આ ડોલ ક્યાં હોય? ઘરે, તો અહીંયા લાલ પૂરવાનો. સાયકલ ક્યાં હોય? ઘરે હોય તો અહીંયા લાલ પૂરવાનો. પછી આ ઢોલકી છે એ ક્યાં હોય? ઘરે હોય ને સ્કૂલે હોય તો લીલો પૂરવાનો. પછી આ બુક છે. તો બુક છે એ ક્યાં હોય? ઘરે પણ હોય અને સ્કૂલે પણ હોય તો લીલો પૂરવાનો. પછી આ ગેસનો સિલિન્ડર છે એ ક્યાં હોય? ઘરમાં હોય તો લાલ પૂરવાનો. પછી આ બેટ છે. તો બેટ ક્યાં હોય? ઘરે હોય ને સ્કૂલે હોય તો લીલો પૂરવાનો. પછી આ બ્લેકબોર્ડ જેવું છે, તો એ સ્કૂલે હોય ને ઘરે હોય તો અહીંયા લીલો પૂરવાનો. પછી આ ચેર છે, ખુરશી. ખુરશી ઘરે હોય ને સ્કૂલે હોય તો અહીંયા લીલો પૂરવાનો. પછી બેન્ચીસ છે, એ ખાલી શાળાએ જ હોય તો દુધિયા પૂરવાનો. હવે પાછળ આવી જાઓ. જોઈએ તમને પ્રવૃત્તિ કરવી ગમે? હા, સરસ, મજા આવે નહીં પ્રવૃત્તિ કરવામાં? તો જુઓ જો અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે, એ તમારે ઘરે કરવાની છે. જુઓ જો નીચે આપેલી પ્રવૃત્તિ કરો અને એ વિશે મિત્રને કહો. તો પેલી કઈ પ્રવૃત્તિ આપેલી છે? સાબુના પાણીમાં ભૂંગળી ડૂબાડી ફૂંક મારો. સાબુવાળું પાણી લેવાનું અને એમાં ભૂંગળી ડૂબાડવાની, પછી ફૂંક મારવાની. શું થાય છે એ તમારે તમારા મિત્રને કહેવાનું. પછી બીજી પ્રવૃત્તિ કઈ છે? ફૂલાવેલો ફુગ્ગો હવામાં ઊંચે ઉછાળો. ફુગ્ગો ફૂલાવીને હવામાં ઊંચે ઉછાળવાથી શું થાય છે જોજો. પછી પાણીમાં ગળીના ટીપા નાખો. પાણી હોય એમાં ગળીના ટીપા નાખો તો શું થાય છે? એ ટ્રાય ઘરે કરવાનું તમારે. પછી એક ગ્લાસમાં પાણી ભરો, સ્ટ્રો વડે ફૂંક મારો તો શું થાય? એ ઘરે કરવાનું આપણે. હો, રાત્રે વીજળીના પ્રકાશમાં હાથ વડે ભીત પર પછાડાય અને જુદા જુદા આકાર બનાવો. રાતે ઈત પ્રવૃત્તિ રાતે થાય તો રાતે કરવાનું. પછી ફૂલાવેલા ફુગ્ગાને પાણીથી ભરેલ ડોલમાં ડૂબાડીને છોડી દો. ત્રણ ચાર નાના વાટકામાં પાણી ભરો. વાટકા પર ધીમેથી લાકડી વગાડી જુદા જુદા અવાજનો આનંદ લો. આ બધી પ્રવૃત્તિ તમે તમારા ઘરે કરી શકો છો અને ઘરે કરવાની છે બધાએ. હો, હવે બાજુના પેજ ઉપર આવી જાઓ. આમાં એક વાર્તા પરથી આ પ્રશ્નના જવાબ આપવાના છે. આ ચિત્ર જોઈને તો હું તમને એક વાર્તા કહીશ. ગમે ને વાર્તા બધાને સાંભળવી? મજા આવે વાર્તા સાંભળી? આવે ને બધાને મજા? તો હવે તમને હું વાર્તા કહીશ. જોજો બધાએ સાંભળજો. વાર્તાનું નામ છે આનંદી કાગડો. એક કાગડો હતો. આ ચિત્ર જોજો બધા. ચિત્ર પછી ચિત્ર આ ચિત્ર જોઈ અને ઓલા ચિત્રમાં સાચું ખોટું કરવાનું છે. જોજો ધ્યાનથી. આ ચિત્રમાં શું? રાજા બેટ રાજા છે. પછી એની બાજુમાં સિપાઈ છે અને કાગડો છે. એક કાગડો હતો. તેના પર એકવાર રાજા ગુસ્સે થયા એટલે રાજાએ તેના માણસોને કહ્યું, જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે, તેમાં ખૂંટાડીને મારી નાખો. એકવાર એક કાગડો હતો. તેના પર એકવાર રાજા ગુસ્સે થયા એટલે રાજાએ તેના માણસોને કહ્યું કે જાઓ આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે, તેમાં ખૂંટાડીને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંતા ખૂંતા આનંદથી બોલવા લાગ્યા. કાગડાને રાજાએ કીધું કે આને ગારામાં નાખો. એટલે પછી કાગડાને ગારામાં નાખ્યો તો કાગડાભાઈ તો ગારામાં ખૂંતા ખૂંતા આનંદથી બોલવા લાગ્યા.
લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. એટલે કાગડા ભાઈ બોલ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ગારામાં ખૂંચવાથી દુઃખી થવાને બદલે આનંદિત કેમ બોલે છે. રાજાને ગુસ્સો ચડ્યો અને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જશે. પછી કાગડા ભાઈને નાચતા અને ખુશીમાં ખુશમાં જો ખુશા થયા હતા. કાગડો ખુશી હતો, ખુશમાં હતો, એટલે એને એમ થયું, રાજાને ગુસ્સો આવ્યો વધારે, આને હવે એને કૂવામાં નાખો. પછી કાગડાને કૂવામાં નાખ્યો. કાગડા ભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ. કૂવામાં નાખ્યો એટલે કાગડા ભાઈ એમ બોલ્યા કે કાગડા કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા હવે વધારે ગુસ્સે થયા, એ કહે હવે કાગડાને આકરી શિક્ષા કરો. પછી રાજા, કાગડો ખુશ હોય એટલે રાજા બહુ ગુસ્સે થયા. પછી એને એવું કીધું, એને આકરી શિક્ષા કરો. પછી કાગડાભાઈને કાંટાના એક મોટા ઝાડમાં જાળીમાં નાખાયા, તોય કાગડાભાઈ તો એના એ જ આનંદી કાંટામાં આનંદથી ગાવા લાગ્યા. પછી એને કાંટાની વાડતી એમાં નાખ્યા, તોય આનંદથી ગાવા માંડ્યા, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. શું કહે છે કાગડાભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, કાગડો તો ભારે જબરો, ગમે તે દુઃખમાં એ દુઃખી જ નથી થતો, ચાલો હવે એવી જગ્યાએ નાખીએ કે દુઃખી દુઃખી થઈ જાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યો, તોય કાગડાભાઈ તો ખુશ ને ખુશ, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. તો કાગડાભાઈ એવું બોલવા માંડ્યા. પછી તો રાજાએ કાગડાને ઘીના કુટલામાં નાખ્યો, તોય કાગડો એમાં પણ ખુશ થતો બોલ્યો, ઘીના લપકા ભરીએ છીએ ભાઈ, ઘીના લપકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખીજાયા અને કાગડાને ગોળની કોઠીમાં નાખ્યો. કાગડાભાઈ તો મજાથી ગીત ગાય છે, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. ગોળનું હોય, ગોળનું ઓલું આખું ઓલું હોય ને દડ કોઠી, એમાં નાખ્યો કાગડાભાઈ. એટલે કાગડાભાઈ એમ કે ગોળના દબકા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને એક ઉપર ફેંક્યો, ત્યાં બેઠો બેઠો કાગડો ગાય. પછી એને કાગડાને એક ઘર ઉપર ફેંક્યો, તો પછી કાગડાભાઈ ગીત પાછું ગાવા માંડ્યા, નડિયા ચાડતા શીખીએ છીએ ભાઈ, નડિયા ચાડતા શીખીએ છીએ. છેવટે રાજા થાકી ગયા. રાજાને થયું, આ કાગડો તો મહાઆનંદી છે, એને ગમે તેટલું દુઃખ આપીશ તોય આનંદમાં જ રહેશે. પછી આટલું બધું કર્યું તોય છે કાગડો એ ખુશ જ રહેતો હતો. એટલે રાજાને એમ થયું કે હું ગમે તેટલું કાગડાને દુઃખ આપીશ તો એ ખુશ જ રહેશે. રાજા કહે, આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યું, એટલું બધું હેરાન કર્યો કાગડાને તો એ કાગડો ખુશ જ રહેતો હતો. પછી છેલ્લે રાજાએ એમ કીધું કે આને હવે આકાશમાં ઉડાડી દો. હવે આપણે આ એના આધારે આ ચિત્ર જોશું. જોવો જોઈએ ચિત્ર, બધાય જોજો ધ્યાનથી. આ આપણે વાર્તા કરી એમાં ચિત્ર આવ્યું તું નહોતું, તો આવેલું હોય એના ખાનામાં સાચું કરવાનું. પછી આ ચિત્ર આવ્યું હતું, જુઓ જો યાદ છે બધાને. હા, રાજા બેઠો હતો, એની બાજુમાં કાગડો ઊભો હતો અને એનો સિપાઈ હતો, એ ચિત્ર હતું. પછી આ ચિત્ર જુઓ જો, યાદ કરો છો વાર્તામાં શું હતું, પાણીના કૂવામાં નાખ્યો તો કાગડાને નાખ્યો હતો ને, તો આ એ ચિત્ર છે, તો અહીંયા સાચું કરવાનું. પછી આ વાંદરું સસલું ને એવું કંઈ ચિત્રમાં વાર્તામાં આવ્યું નહોતું, એટલે અહીંયા કંઈ કરવાનું નથી. પછી બાજુના ચિત્રમાં આવો, નીચે જુઓ જોઈ, આ પણ બાસ્તાને છોકરો પીછું દે છે એવું પણ આવ્યું નથી, તો અહીંયા કંઈ કરવાનું નથી. પછી કાગડાને શેમાં નાખ્યો તો, ઘીમાં નાખ્યો હતો ને, ઘીના કોલામાં અને તેલમાં નાખ્યો, તો આ ચિત્ર છે, તો અહીંયા સાચું કરવાનું. મજા આવી ને બધાને? ઘરે બધા અહીંયા સુધી પૂરી નાખજો, મમ્મી પપ્પા પાસે બેસીને, અને આ વાર્તા સાંભળજો, મજા આવશે. ને પ્રવૃત્તિ કરવાની છે તે પણ કરજો. હવે આપણે આગળના વિડીયોમાં જોશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.